આજે આપણે મુંબઈની ફેમસ સ્ટ્રીટ ફૂડ રેસીપી બનાવીશું એટલે કે આજે આપણે પાઉભાજી બનાવીશું મિત્રો આપણી ચેનલ પર સુથાર રજા હુસેન કરીને એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે અસલામ વાલેકુમ તો વેલેકુમ સલામ ભાઈ તમારા વિડીયો ખૂબ જ સરસ આવે છે એક રિક્વેસ્ટ છે કે તમારી રેસીપીમાં પાઉભાજી બનાવીને મૂકો તો સૌપ્રથમ તો આ ભાઈનો ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલના વિડીયોને તેઓ પસંદ કરે છે અને કોમેન્ટ પણ કરી કે પાઉભાજીની રેસીપી આપો તો આજે આપણે એકદમ સરસ મુંબઈ સ્ટાઇલમાં પાઉભાજી બનાવીશું તો મારું નામ છે મુખ્તાર હુસેન અને સ્વાગત છે તમારું આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર કે જે ચેનલ પર તમે વેજ અને નોનવેજ એમ બધાય પ્રકારની વાનગીઓ શીખી શકો છો અને એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલા પાઉભાજી બનાવવા માટે આપણે આ ચાર બટાકા છોલીને લઈ લીધા છે અને આ ફુલાવર પણ લીધું છે ફુલાવર તમારે અંદાજે બટાકા જેટલું જ લેવાનું છે મિત્રો જો તમારે ફુલાવરનો ઉપયોગ ના કરવો હોય અને એકલા બટાકાની અંદર પાઉભાજી બનાવી હોય તો પણ બનાવી શકો છો એટલે કે ફુલાવર નહીં વાપરશો તો પણ કંઈ વાંધો નહીં આવે મેં આ બધાને પાણી વડે બરાબર ધોઈ લીધું હતું હવે આ બટાકાઓના નાના નાના ટુકડા કરી લેવાના છે ત્યાર પછી ફુલાવરના પણ નાના ટુકડા કરી લેવાના છે મિત્રો આમ તો આપણે આ રીતે નહીં કરીએ તો પણ ચાલશે પણ મેં બટાકાને એટલા માટે કાપ્યું છે કે આપણે જ્યારે બાફવા માટે મૂકીએ ત્યારે જલ્દીથી બફાઈ જાય હવે આ બંનેને કુકરમાં નાખી દેવાના છે અને ત્યાર પછી ચારથી પાંચ કપ ભરીને પાણી નાખવાનું છે પાણી નાખ્યા પછી આનું ઢંકણ વાખીને આ કુકરની ચારથી પાંચ સીટીઓ વાગવા સુધી આને બાફવાનું છે અને હા ગેસને તમારે એકદમ ધીમો રાખવાનું છે એટલે કે ધીમા ગેસ ઉપર તમારે ચારથી પાંચ સીટીઓ વગાડવાની છે જેથી આ સરસ રીતે બફાઈ જશે જ્યાર સુધી આ બફાય છે ત્યાર સુધી આપણે શાકભાજી જોઈ લઈએ શાકભાજીમાં બે મીડિયમ સાઇઝની મેં ડુંગળી લીધી છે ત્યાર પછી એક શિમલા મરચું લીધું છે શિમલા મરચાં પછી એક લીલું મરચું લીધું છે ત્યાર પછી બે ટામેટા લીધા છે જો તમારી પાસે ટામેટા મોટા હોય તો એક લેશો તો પણ ચાલી જશે પણ જો આ રીતે નાના ટામેટા હોય તો તમારે બે લેવા પડશે ટામેટા પછી એક લીંબુ લીધું છે મિત્રો લીંબુનો ઉપયોગ જો પાવભાજી ખાટી ઓછી થશે તો જ કરીશું એટલે કે ટામેટાથી જો આનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે તો લીંબુ નહીં નાખીશું પણ જો લીંબુની જરૂરત પડશે તો પછી પાછળથી વાપરી એટલે કે ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે લીંબુનો ઉપયોગ કરીશું હવે મેં ડુંગળીને આ રીતે ઝીણી કાપી લીધી છે ડુંગળી બને એટલી ઝીણી કાપજો જેથી આને ચડતા વાર ન થાય ડુંગળી પછી ટામેટાઓને પણ ઝીણા કાપી લેવાના છે ટામેટા પછી શિમલા મરચાને પણ વચ્ચેથી કાપીને આ રીતે બીજ નીકાળી લેવાના છે બીજ નીકાળ્યા પછી શિમલા મરચાને આ રીતે ઝીણું કાપી લેવાનું છે મિત્રો મેં શિમલા મરચાને થોડુંક બાકી રાખ્યું છે કેમ કે મને આટલું શિમલા મરચું આ પાવભાજી માટે કાફી લાગે છે તે માટે મેં અડધાથી થોડુંક ઓછું શિમલા મરચું સાઈડમાં મૂકી દીધું છે કેમ કે આટલું શિમલા મરચું આપણા માટે કાફી છે હવે લીલા મરચાને પણ આ રીતે ઝીણું કાપી લેવાનું છે ચાલો હવે ખાયણી લઈશું અને આ ખાયણીની અંદર એક ઇંચનો આદુનો ટુકડો નાખીશું આદુ પછી પંદરથી વીસ લસણની કળીઓ નાખી દઈશું હવે આ બંનેને બરાબર ઝીણું વાટી લેવાનું છે ચાલો હવે આપણે જે ફુલાવળ અને બટાકાઓને બાફવા માટે મૂક્યા હતા તે કુકરની ચારથી થી પાંચ સીટીઓ વાગી ગઈ હતી તો મેં ગેસને બંધ કરીને આ કુકરને નીચે ઉતારી લીધું હતું ચાલો હવે આનું ઢંકણ ખોલીને આ રીતે મેસર વડે બરાબર મેશ કરી લેવાનું છે જો તમારી પાસે મેસર ના હોય તો ચમચા વડે પણ મેશ કરી શકો છો આ રીતે બરાબર મેશ કરવાનું છે જેથી બટાટાને ફુલાવળ બરાબર તૂટીને ઝીણા થઈ જાય ચાલો હવે કડાઈ લેવાની છે અને હવે આ કડાઈની અંદર એક બટરનો મોટો ટુકડો નાખી દેવાનો છે બટર નાખ્યા પછી અડધા ચમચા જેટલું તેલ નાખી દેવાનું છે મિત્રો બટર બળે નહીં તે માટે મેં તેલનો ઉપયોગ કર્યો છે માટે તમારે અડધા ચમચા જેટલું તેલ તો નાખવાનું જ છે મિત્રો મુંબઈ સ્ટાઇલ પાવભાજીની અંદર બટર જરૂરથી નાખવું પડશે કેમકે આનો પરફેક્ટ ટેસ્ટ લાવવા માટે બટર વગર શક્ય નથી માટે બટર જરૂરથી તમારે નાખવાનું જ છે પણ જો તમારી પાસે બટર ના હોય તો તેલનો ઉપયોગ કરશો તો પણ કાંઈ વાંધો નહીં આવે પણ જે આ વાનગીનો ઓરિજિનલ ટેસ્ટ છે તે તેલથી નહીં આવે બટરથી જ આનો ટેસ્ટ એકદમ સરસ આવશે માટે જો તમારી પાસે બટર હોય તો નાખી શકો છો પણ જો ના હોય તો કંઈ વાંધો નહીં આવે ચાલો હવે આમાં ડુંગળી નાખી દઈશું ડુંગળી નાખ્યા પછી તરત જ શિમલા મરચાં અને લીલા મરચાં નાખી દેવાના છે હવે આને ચારથી પાંચ મિનિટ સુધી મીડિયમ ગેસ પર ચડવવાનું છે મિત્રો ડુંગળીને કંઈ લાલ કરવાની જરૂરત નથી બસ આ બધું સહેજ ઢીલું થઈ જાય ત્યાં સુધી આને ચડવવાનું છે એટલે કે આ બધું નરમ થવું જોઈએ ત્યાં સુધી આપણે આને ચડવી લેવાનું અને ચમચા વડે સતત હલાવતા રહેવાનું છે જેથી કોઈ પણ જગ્યાએથી દાજે નહીં પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આમાં આપણે આદુ અને લસણને જે વાટીને રાખેલું હતું તે નાખી દઈશું હવે આની બરાબર મેળવીને બે થી ત્રણ ચમચી જેટલું પાણી છાંટી દેવાનું છે જેથી લસણ દાજે નહીં અને સરસ રીતે ચડી જાય હવે આ લસણ અને આદુને બે થી ત્રણ મિનિટ સુધી આમને આમ ચડવવાનું છે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આમાં આપણે ટામેટા નાખી દઈશું હવે આ ટામેટાઓને બરાબર મેળવીને નરમ સવા સુધી ચડવવાના છે અંદાજે ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે અને ટામેટા પણ લગભગ નરમ થઈ ગયા છે તો હવે આમાં આપણે એક કપ ભરીને પાણી નાખી દેવાનું છે પાણી નાખ્યા પછી એક ચમચી જેટલું લાલ મરચું નાખવાનું છે લાલ મરચું નાખ્યા પછી અંદાજે અડધી ચમચી જેટલા ધાણાનો પાવડર નાખી દેવાનો છે મિત્રો તમારે ધાણાનો પાવડર એકદમ થોડુંક જ નાખવાનું છે ધાણા પછી અડધી ચમચી જેટલું મીઠું નાખવાનું છે મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો અત્યારે મીઠું થોડુંક જ નાખવાનું અને પાછળથી જો મીઠું ઓછું લાગે તો પછી ટેસ્ટ ચેક કરીને વધારે ઓછું નાખી શકો છો પણ અત્યારે જો તમે મીઠું વધારે નાખી દેશો અને ખાડું થઈ જશે તો પછી આનો કોઈ ઉપાય નથી પછી તમારે આખી વાનગીનો ટેસ્ટ ખરાબ થઈ જશે માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું મીઠું નાખ્યા પછી બે ચમચી જેટલો થોડોક વધારે લાલ કરવા માટે મેં ઓરેન્જ રેડ કલર નાખ્યો છે એટલે કે લાલ કલર નાખ્યો છે આ કલરથી થી કલર એકદમ સરસ આવે છે માટે મેં આને નાખ્યો છે પણ જો તમારી પાસે આ પ્રકારનો કલર ના હોય તો નહીં નાખશો તો પણ કંઈ વાંધો નહીં આવે આપણે જે મરચું નાખ્યું છે તેનાથી આનો કલર તો બરાબર આવી જ જશે પણ આ પાવભાજીનો કલર લારી ઉપર મળે છે તેવો કરવા માટે મેં આ કલર નાખ્યો છે હવે આ બધાયને બરાબર મેળવીને બે થી ત્રણ મિનિટ સુધી મસાલાઓને ચડવા દેવાના છે બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આમાં આપણે જે બટાકાને અને અને બાફીને મિશ્રણ તૈયાર કર્યું હતું તે નાખી દઈશું મિશ્રણ નાખ્યા પછી અંદાજે બે થી ત્રણ કપ જેટલું પાણી નાખી દેવાનું છે મિત્રો તમારે જે પ્રમાણે પાઉભાજીને પાતળી કરવી હોય તે પ્રમાણે પાણી વધારે ઓછું નાખી શકો છો ચાલો હવે આને બરાબર મેળવી દઈશું અને મેસર વડે આને પણ બરાબર મેસ કરી લેવાનું છે જેથી બધું બરાબર ઝીણું થઈ જાય અને બરાબર મિક્સ પણ થઈ જાય ચાલો હવે આનો ટેસ્ટ ચેક કરીશું મિત્રો મેં આનો ટેસ્ટ ચેક કર્યો છે તો મને મીઠું અને ખાટું થોડુંક ઓછું લાગે છે તો તે માટે મેં અડધી ચમચી જેટલું મીઠું નાખી દીધું છે અને ત્યાર પછી અડધા લીંબુનો રસ નાખી દીધો છે હવે આને બરાબર મેળવીને ગેસ બંધ કરી લેવાનું છે ગેસ બંધ કર્યા પછી આની ઉપર થોડીક કોથમીર નાખી દઈશું અને આને બરાબર મેળવી લઈશું ચાલો આપણી પાઉભાજી તો તૈયાર છે તો હવે પાઉને પણ ગરમ કરી લઈએ જેથી મુંબઈ સ્ટાઇલ પાઉભાજીનો ટેસ્ટ આવી જાય તો તે માટે મેં એક ફ્રાય પેનની અંદર એક નાનો ટુકડો બટરનો નાખ્યો છે મિત્રો તો તમારી પાસે બટર ના હોય અને તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો તેલનો ઉપયોગ પણ કરી શકો છો બટર નાખ્યા પછી થોડીક કોથમીર નાખી દઈશું કોથમીર નાખ્યા પછી આની અંદર આપણે જે ભાજી તૈયાર કરી હતી તે એક ચમચા જેટલી નાખી દેવાની છે અને હા ગેસને તમારે મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે જો તમે ફૂલ ફ્લેમ પર રાખી દેશો તો આ બધું દાજી જશે માટે તમારે ગેસને મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે હવે આમે બે પાવ લીધા છે અને આ પાવને આ રીતે છરી વડે વચ્ચેથી કાપી લેવાના છે ત્યાર પછી પાવને ખોલીને જેમ લારીવાળા પાવને જે રીતે ગરમ કરે છે તે રીતે આપણે પાવને ગરમ કરવાના છે આ રીતે બધી સાઈડોથી ગરમ કરી લેવાના છે ચાલો આપણા પાવ તો તૈયાર છે તો હવે આ પાવભાજીને સૌ કરીશું આ રીતે આની ઉપર છેલ્લે બટનનો ટુકડો પણ નાખી દેવાનો છે ને એકદમ મુંબઈ સ્ટાઇલ પાઉભાજી તો હવે તમે પણ તમારા ઘરે આ મુંબઈ ફેમસ પાઉભાજી બનાવીને ઘરવાળાઓને જરૂરથી ખવડાવજો તમે જેને પણ આ પાઉભાજી ખવડાવશો તેઓ તમારી ખૂબ જ તારીફ કરશે તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં